નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રિનો થયો પ્રારંભ. વિવિધ માઈ મંદિરોમાં દર્શનાર્થે માઈ ભક્તોની ભારે ભીડ. પાદરાના ઉદ્ભવ સ્થાન એવા ઝંડા બજાર ખાતે કરવામાં આવ્યું પરંપરાગત ધ્વજારોહણ. ડભોઈ તાલુકાના ચનવાડા ગામ નજીક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે, સાથે જ હિન્દુ અને મહારાષ્ટ્રીયન લોકોનું નવું વર્ષ પણ છે. ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત બહુજરાજી મંદિરે માઈ ભક્તોને દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી. ચૈત્ર માસના પ્રારંભથી 9 દિવસ માતાની પૂજા ભક્તિના પવિત્ર દિવસોએ માઈ ભક્તો માતાજીની આરાધના કરે છે. આજે નવરાત્રિના પ્રારંભે વિવિધ મંદિરોમાં તથા ઘરોમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે. જવારા વાવી પૂજન કરવામાં આવે છે. શક્તિના મુખ્ય 3 રૂપોમાં સૌપ્રથમ બાળ સ્વરૂપે બાળ બહુશ્રાજી, યૌવન સ્વરૂપે મા જગદંબા તથા પ્રૌઢ સ્વરૂપે મા કાલીની પૂજા કરવામાં આવે છે. 9 દિવસ 9 શક્તિની ભક્તિ અનુષ્ઠાન આરાધના કરવામાં આવે છે. ચૈત્ર માસનું ખૂબ મહત્વ શાસ્ત્ર મુજબ છે, જેમાં ચૈત્ર નવરાત્રિના 3 દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે 9 દિવસે ભગવાન વિષ્ણુએ 7 અવતાર ભગવાન રામ રૂપે અવતર્યા હતા. ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના 11 રુદ્ર અવતાર હનુમાનજી પ્રગટ થયા હતા. આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે. ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના 11 રુદ્ર અવતાર હનુમાનજી પ્રગટ થયા હતા. આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે. ત્યારે આજે શહેરના કારેલીબાગ સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક બહુજરાજી મંદિર ખાતે વહેલી સવારથી માઈ ભક્તોએ પૂજન દર્શન કર્યા હતા. 9 દિવસ માઈ ભક્તો દ્વારા આખો શ્રીફળ તથા ચુંદડી શૃંગાર માતાને અર્પણ કરે છે. માતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યારે આજે શહેરના વિવિધ માઈ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન પૂજન માટે ઉમટ્યા હતા. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુજરાજી મંદિરના પૂજારી બીરેન રમેશચંદ્ર તમામ મહારાષ્ટ્રીયન ભક્તોને ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજથી ચૈત્ર માસનો પ્રારંભ થયો છે. ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ એ નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચન જપ તપ અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરે છે. આ 9 દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને એક ચુંદડી અર્પણ કરે છે. મા બાળા બહુચા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. શક્તિના મુખ્યત્વે 3 સ્વરૂપ છે, બાળ સ્વરૂપ એટલે બહુચરમાં, યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ચૈત્ર માસનું ખૂબ જ મહત્વ રહેલું છે, કારણ કે ચૈત્રી નવરાત્રિના 3 દિવસે ભગવાન વિષ્ણુએ એમનો મત્સ્ય અવતાર ધારણ કર્યું હતું. ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના 9 દિવસે ભગવાન વિષ્ણુએ એમનો 7 શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો અને ભગવાન રુદ્રના 11 અવતાર એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો. આથી કહીને ચૈત્રી માસ એ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ખૂબ જ પવિત્ર અને જપ તપ અનુષ્ઠાન કરવા માટેનો મહિનો છે. આ નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચન કરે છે અને માતાજીના દર્શન કરીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આજે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે કે ગુડી પડવો. ગુડી એટલે ધ્વજ અને પડવો એટલે પ્રતિપદા, એકમ. પ્રતિવાર્ષિકની જેમ બહુજાજી મંદિરમાં પણ ગુડી પડવાની પૂજા થાય છે, અર્ચન થાય છે. એ આ વર્ષે પણ પ્રતિવાર્ષિકની જેમ ગુડી પડવાની પૂજા અર્ચન કરેલ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા પાદરાના ઉદ્ભવ સ્થાન એવા ઝંડા બજાર ખાતે પરંપરાગત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ ગુડી પડવાના દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે. પાદરાના ઉદ્ભવ સ્થાન એટલે ઝંડા બજાર વર્ષો પહેલા
દલા પાદરિયાએ પાદરાના ઝંડા બજાર ખાતે ધજા રોપી હતી અને અહીંયાથી પાદરા શહેરની સ્થાપના થઈ હતી. પરંપરાગત ગુડી પડવાના દિવસે પાદરાના ઝંડા બજાર ખાતે ધ્વજારોહણ કરવામાં આવે છે. પાદરાના અજંડા બજાર ખાતે વર્ષોથી ધ્વજારોહણ કરવાના યોજાતા કાર્યક્રમમાં પાદરા નગરના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાજપ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહે છે. આ વર્ષે પણ ધ્વજારોહણ કરવામાં આવી હતી. પાદરા નગરના અગ્રણીઓ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો, ભાજપના કાર્યકરો સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. વર્ષોની પરંપરા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને દરેક ધર્મ સંસ્થાઓ પાદરાના સ્થાપના દિવસે ઝંડા બજાર ચબૂતરા ઉપર ધજારોહણનો કાર્યક્રમ કરે છે. વર્ષોની આ પરંપરા છે એ મુજબ આ વર્ષે પણ ધજારોહણનો કાર્યક્રમ કર્યો છે અને દરેક હિન્દુ ધર્મ પ્રેમી જનતા હાજર રહી અને દરેક સંસ્થાઓ હાજર રહી, દરેક કાર્યકરો હાજર રહ્યા અને આ પ્રોગ્રામ કર્યો છે. આગામી દિવસોમાં હિન્દુ ધર્મ માટે તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થઈને આગળની જે પણ હશે હિન્દુ સંગઠન ભેગા કરવાના એ કરશે. પાદરા નગર એ 500 વર્ષ ઇતિહાસ ધરાવતું નગર છે. ગાયકવાડ શાસન પહેલાં દલા પાદરિયા નામના પીપળાવના પટેલે એ મૂળ ધરાપરા ગામનું આ જંગલ વિસ્તાર હતું એ ઇતિહાસની અંદર ઉદ્ભવ છે. જેને રાત્રિના સમયે શિયાળે લારી કરતા એ ફરતા વણઝરાઓએ કીધું કે આ જગ્યા ઉપર ગાડાનું ઝુહરું રોપવામાં આવશે, ધ્વજ રોપવામાં આવશે, આ નગરનો સ્થાપના થશે અને વિકાસ થશે. તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે પાછળ જે ધ્વજ છે દર વર્ષે ગુડી પડવાના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ ધ્વજનું રોપણ થાય છે ભગવાન ધ્વજનું અને દર વર્ષે એ ધ્વજા બદલવામાં આવે છે. એ નિમિત્તે આજે પણ સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો એકત્ર થઈ અને આ ધ્વજનું રોહણ કર્યું હતું અને મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારે દર વર્ષે આ 500 વર્ષની પરંપરા પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદ આ ધ્વજારોહણ કામ કરી રહી છે. સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ તાલુકાના ચણવાડા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને એક કાર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. ડભોઈ તાલુકાના ચણવાડા ગામ પાસે બાઇક ચાલક રોડ ક્રોસ કરતા દરમિયાન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે કાર ચાલકે હંકારી બાઇક ચાલકની અટફેટમાં લઈ લેતા રોડ પર ફૂંકોડાઈ જતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. મરનાર ચણવાડા ગામનો વિનુભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાઇકની પાછળ બેઠેલા અન્ય ઇસમને શરીરે ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતે મોતના બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે કે કાર ચાલક તેની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ કોની ગાડી?
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. શક્તિ ઉપાસનાનું પર્વ ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે ત્યારે કરોડો માઈ ભક્તોના આસ્થાનું કેન્દ્ર અને શક્તિપીઠ અંબાજી ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર શ્રી કૌશિક મોરીના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરી માતાજીની આરતી કરવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવીએ પણ માતાજીના ઘટ સ્થાપન પ્રસંગનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રિના પાવન પર્વને પગલે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. ઘટ સ્થાપનને માતાજીનું સ્વરૂપ માની ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ અને માતાજીનું હૃદય સ્થાન હોવાથી ઘટ સ્થાપનનું અનેરું મહત્વ ધરાવે છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે ઘટ સ્થાપન અંતર્ગત માતાજીની સમક્ષ જવારા વાવવામાં આવ્યા, જેનું અષ્ટમીએ ઉત્થાપન કરી નવચંડી યજ્ઞમાં હોમવામાં આવશે, જ્યારે નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ચડાવવામાં આવશે. આઠ દિવસના જવારાનું ગ્રોથ જોતા વર્ષ ફળ પણ નક્કી કરવામાં આવશે. મંદિરના પૂજારી ભટજી મહારાજ ભરતભાઈ ઉપાધ્યાય વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ અને આસોમાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે એમ જણાવી ઘટ સ્થાપનનું મહત્વ જણાવ્યું હતું. ભટજી મહારાજે વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે માં અંબાના આશીર્વાદ સૌ માઈ ભક્તોને ફળી તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. હજારો માઈ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ માતાજીના નિજ દ્વાર ખુલતા ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. માતાજીના નિજ દ્વાર વહેલી સવારે ખુલતા મંદિર પરિસર માતાજીના જય ઘોષથી ગાજી ઉઠ્યો હતો. યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે 700 ઉપરાંત પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સહિત આંતરરાજ્યોમાંથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ચૈત્ર નવરાત્રિમાં માતાજીના ભક્તોમાં પૂજા અર્ચના કરવાનો વિશેષ મહિમા રહેલો છે, ત્યારે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા,
ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વાઘોડિયામાં ગેરકાયદે ગૌ માંસ રાખનાર ઈસમને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. એસટી ડેપો નજીક દાતાર હોટલ પાછળની ગલીમાં ગેરકાયદે કતલખાના પર પોલીસે 23 ફેબ્રુઆરીના રોજ રેડ કરી હતી, જેમાં ગૌવંશ અને ગૌમાંસ વેચાણ અર્થે પકડાયેલ ઈસમ આસિફ નૂર મહમ્મદ કુરેશી ગૌવંશની કતલ કરવાની ટેવવાળો હોય અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વર્ષ 2022ની સાલમાં ગૌમાંસની હેરાફેરીના ગુનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. ત્યારે અવારનવાર પશુઓ અને ગૌવંશની હેરાફેરી કરી કતલ કરવાની ટેવવાળો હોય તેની સામે વાઘોડિયા પોલીસે પાસા અંગે પ્રપોઝલ તૈયાર કરી વડોદરા ગ્રામ્ય મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપતા કલેક્ટરના હુકમથી આરોપીને પાસા મંજૂર કરવામાં આવતા પાસાની બજવણી કરી વાઘોડિયા પોલીસે આસિફ કુરેશીને પોરબંદર ખાસ જેલમાં મોકલી આપ્યો હતો. ગઈ તારીખ 23/2/2024 ના રોજ અમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં રહેતા આસિફ નૂર મહમ્મદ કુરેશી નવ ગૌવંશ લઈ આવી તેની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી મળતા તુરંત જ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં રેડ કરેલ અને ત્યાંથી 6 કિલો જેટલું ગૌમાંસ અને 2 પાડા અને 1 જીવતું વાછરડું મળી આવેલ, જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ જે ત્યાંથી માંસ મળી આવેલ તેનું સુરત FSL ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌ માંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂર મહમ્મદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ 2022ની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌમાંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાઈ આવેલ, જેથી આરોપી આસિફ વિરુદ્ધમાં ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય સાહેબ નાવો મારફતે જિલ્લા કલેક્ટર શ્રી વડોદરા નાવોને મોકલી આપતા ત્યાંથી પાસા દરખાસ્ત મંજૂર થઈ આવતા આરોપીને પાસા હુકમની બજવણી કરી પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આયરે પરિવાર દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ગુડી પડવાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આયરે પરિવાર દ્વારા ગુડી પડવા પર્વની ઉજવણી કરી. આજના દિવસે ત્રિવેણી સંગમ હોય, ચૈત્ર નવરાત્રિ, ગુડી પડવો અને ચેટી ચાંદની શુભકામનાઓ આપી તમામનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી. આયરે પરિવાર દ્વારા રાજેશ આયરેના નિવાસસ્થાને ગુડી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજેશ આયરે, શ્રીરંગ આયરે તથા પૂર્ણિમાબેન આયરે પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. વડોદરા શહેરના સંસ્કારી નગરી અને ધર્મની નગરી અને ખાસ કરીને સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે આજે હિન્દુ વર્ષનો પ્રથમ દિવસ એટલે ગુડી પડવો, ચૈત્ર સુદનો પડવો અને ખાસ કરીને નવરાત્રિ, આજે આજથી જ્યારે નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે અને એમાં પણ જ્યારે નવરાત્રિના 9 દિવસના આપણે નવરાત્રિના ઉપવાસ સાથે સાથે તમે આજે ચૈત્ર સુદ પડવાના દિવસે એટલે ગુડી પડવાના દિવસે વડોદરા શહેરના તમામ મહારાષ્ટ્રીયન સમાજને સાથે સાથે આજે હિન્દુ વર્ષ હોય તમામ હિન્દુ વર્ષ તરીકે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે ત્રિવેણી સંગમ એટલા માટે છે કારણ કે ચૈત્રી નવરાત્રિ સાથે સાથે ગુડી પડવો અને આજે ચેટીચંદ એટલે સિંધી સમાજનું પણ આજથી વર્ષનો શુભારંભ છે. તો આજના આ ત્રિવેણી સંગમ નિમિત્તે વડોદરા શહેરવાસીઓને સર્વલોકને ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી ગુડી પડવો, હેપી નવરાત્રિ, હેપી ચેટીચંદ.
નમસ્કાર. વડોદરા શહેરના તમામ નગરજનોને, તમામ દેશભરના તમામ નગરજનોને આજના દિવસે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે આજનો દિવસ મરાઠી તેમજ તમામ મરાઠી લોકોને ગુડી પાડવાના નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે આજના દિવસે તમામ સિંધી ભાઈ બહેનોને આજના દિવસે ચેટીચંડ નિમિત્તે પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનો આ દિવસ એવો છે કે જે ત્રિવેણી સંગમ એટલે કે હિન્દુ ધર્મનો જ્યારે નવો પ્રથમ દિવસ તરીકે આ તહેવારને ઉજવવામાં આવે છે, સાથે આ ત્રિવેણી સંગમના દિવસે તમામ નગરજનોને ફરીથી શુભકામના પાઠવું છું. આ ગુડી પાડવો એટલે ગુડી પાડવાના દિવસે જ્યારે શ્રીરામ ભગવાન અયોધ્યાથી જ્યારે પરત આવ્યા અને અયોધ્યામાં તેમના પરત આવવાના 14 વર્ષના વનવાસ બાદ જે જ્યારે પ્રથમ વખત જ્યારે અયોધ્યા આવ્યા ને ત્યારે તેમના આગમનમાં તોરણરૂપી ગુડી ઊભી કરવામાં આવી અને તેમના જ લીધે આજના દિવસે ગુડી પાડવાનું મહત્ત્વ છે. અને ખાસ કરીને કહેવાય કે જ્યારે પ્રથમ સૂર્ય દેવ જ્યારે અહીંયા પૃથ્વી પર જ્યારે પહેલો પ્રકાશ કહેવાય કે આજનો દિવસ એ આજના દિવસે આજનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે. અને આ દિવસે વડોદરા તેમાં તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ત્રિવેણી સંગમના દિવસે આપના સૌનું આપ સૌ શારીરિક રીતે તંદુરસ્ત રહો તેવી જ ભગવાનને હું પ્રાર્થના કરું છું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ગૌ માસના કબાબ સમોસા પકડાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં SOG અને BMC એ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યા હતા અને કબાબ સમોસા અને તેના માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગે સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. દુકાનમાં ઉપલબ્ધ કેટલાક જથ્થો પણ તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. હાલ પૂરતી દુકાન બંધ કરાવી હતી. આ અંગે આરોગ્ય વિભાગના અધિકારી જીતેન્દ્ર ગોહિલે વધુ માહિતી આપી હતી. ખાસ કરીને જે પરમ દિવસે જે હુસેની સમાસમાં ગૌ માસનો કિસ્સો બનાવવામાં જણાવી આવેલ હતું, જેના કારણે જે કમિશનર સાહેબે તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બની વેચાઈ રહ્યો છે તેની ચકાસણી કરવા જણાવેલ, જેના આધારે ખોરાક શાખા અને SOG ટીમ દ્વારા આજે ન્યાય મંદિર વિસ્તારની જે ફેમસ સમોસા કોર્નર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવી, નમૂના પણ લેવામાં આવ્યા છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલી આપશું. આરોગ્ય વિભાગ સાથે, SOG ટીમ સાથે છે, માર્કેટ શાખાની ટીમ સાથે છે. અત્યારે ખાલી આપણે રો મટીરિયલ તરીકે જે માવો છે, માવો તેમજ કબાબ અને સમોસાના ત્રણેયના નમૂના લેવામાં આવે છે. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનો સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ગઈકાલે સોમવતી અમાસ નિમિત્તે નાગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં સુખધામ હવેલી પાસે આવેલ સુપ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિરમાં સોમવતી અમાસ નિમિત્તે પ્રભુશ્રીને ફૂલોની હાર, ચાંદીના આભૂષણોથી સજાવટ કરીને ખૂબ સુંદર અલૌકિક દર્શન યોજાયા, જેમાં શ્રદ્ધાળુઓ ધાર્મિક વિધિ, પૂજા, મંત્ર, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલેના સંગીતના તાલે, મધુર ગાન દ્વારા શ્રદ્ધાળુઓ ભક્તિના રંગે રંગાયા હતા. મંદિરના પૂજારી ભટ્ટ, મંદિરના સંયોજક દર્શનભાઈએ દર્શન વ્યવસ્થા માટે ખૂબ સુંદર આયોજન કર્યું હતું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર રમઝાન, ઈદ, ચેટી ચંદ અને ગુડી પડવાના તહેવારને ધ્યાનમાં લઈને વડોદરા શહેરમાં શાંતિ, કોમી એકતા, ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે કુંભારવાડા પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કારેલીબાગ પોલીસ સ્ટેશન તેમજ બાપોદ પોલીસ સ્ટેશનના ઉપક્રમે ઝોન 4ના ડીસીપી શ્રી પન્ના મોમાઈના અધ્યક્ષસ્થાને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 પોલીસ સ્ટેશનના પીઆઈ, બંને એસીપી અને 5 પોલીસ સ્ટેશનના એફઓપી મિત્રો, આગેવાનો અને શાંતિ સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક આચારસંહિતા અને ચૂંટણીની આચારસંહિતા અને પોલીસ, અમે લોકો થોડાક શીખવી રહ્યા છીએ, અમને ખબર છે ક્યાં ક્યાંક રજૂઆતો બી આવી કે મેડમ થોડુંક લાંબા ટાઈમ, અને એટલા માટે આ ટાઈમમાં આપણે રાખી છે. બધા આ મીટિંગમાં અહીંયા પધાર્યા છે. રિક્વેસ્ટ કરીશ કે વિગતવાર આપણને સમજ પાડે, સૂચનો કરે અને માર્ગદર્શન આપે. નવા છે એટલે હું નામ બોલું છું. બાપોદ પીઆઈ શ્રી સંગાડા અને સિટીમાં જ સેકન્ડ પીઆઈ. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ઇનકી મહેનત ખડે પાઉ, રાત ભર રહે બનાવ બના, 7:30 ઓર પૂરી રાત હું ખડે રહીશ કે ગવાય. હમ અહીંયા થી કોઈને કઈ રજૂઆત હોય તો કહી શકો છો. જય હિન્દ. અમારા વિસ્તાર સંકેત વિસ્તારમાં આવે. સ્વામિનારાયણ પાછળનો વાડીવાળો વિસ્તાર આપણે બરોબર સજાગ રાખવો પડશે. પ્લસ તમારે વિહાર ટોકીથી લઈને કે ફતેપુરા સુધી રમઝાનની અંદર અને ઈદમાં કોઈ પણ જાતે કોઈ દિવસ બબાલ આવી રીતના થઈ નહીં. પણ આ ટાઈમે તહેવાર આવનાર છે એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના 5 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી. જે બેઠકમાં 5 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો, એફઓપીના સભ્યો અને સમાજના અગ્રણી નાગરિકો હાજર રહેલા હતા. તમામને તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એ માટે જરૂરી સૂચના આપવામાં આવેલી, સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટેની સૂચના આપી, અને કોઈ પણ અફવા હોય તો તેની પર ધ્યાન ન આપે અને જો એવી કોઈ અફવા એમના ધ્યાન પર આવે તો તાત્કાલિક અમને જાણ કરે માટે સૂચના આપવામાં આવેલી છે. આગામી તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય એની માટે પોલીસે પૂરતો બંદોબસ્તની તૈયારી પણ રાખેલી છે, અને આ બેઠકમાં જરૂરી એવા તમામ સૂચના આપેલી છે, અને અગ્રણી અને એફઓપીના બધાના પણ અમે લોકોએ વ્યૂઝ પણ લીધેલા છે અને પ્રમાણે એમનું અમલવારી પણ કરવામાં આવશે. આજે આપ લોકોના માધ્યમથી જણાવું છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર ઝોન 4 મેમૈયા મેડમે મિટિંગ બોલાવેલી અને સાથોસાથ એસીપીઓ સાહેબ બી હાજર હતા અને પીઆઈ સાહેબે બી
ચાર જગ્યાના હાજર હતા. એના અંદર બાપોદ, કારેલીબાગ, કુંભારવાડા, વારસિયા એ લોકો બધા હાજર હતા. અને આ વિસ્તારના, આ ચાર વિસ્તારના અમારા સભ્યો એફઓબીના એ બી હાજર હતા. અને પોલીસ તરફથી જે સૂચનો થયા છે એ સૂચનો અમારે ધ્યાનમાં લેવાના છે અને આપણે એ જ સૂચનો પબ્લિકમાં જ્યાં આપણે વિસ્તારમાં જઈએ એ વિસ્તારવાળાઓને સમજાવવાના છે કે આવનાર આ તહેવારના દિવસે કોઈ બી જાતનું ક્લેશ ન ઊભો થાય એની ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. નહીં જેવી બાબતે જો કંઈ થતું હોય તો એને અટકાવવાનું બી આપણે ધ્યાન રાખવાનું છે. એટલે સતત સજાગ રહેવું પડશે. આપણે નમાઝ પઢી લેવાની અને નમાઝ પઢ્યા પછી આપણે આપણા વિસ્તારના નાકા પર જઈને ઊભા રહેવાનું, જો એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તે સોલ્વ થઈ જાય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.